जमीयत की बनकर गवाही, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। ज़ैनब का तुझसे वादा है भाई, दुनिया में तेरा मातम रहेगा। निकाह ना पढ़ाना हो, आकद ना थई होने पछी अटेन रिंग पेड़ावे તો આ સહી નથી, જાયઝ નથી. તો આપણે સમજવાની જરૂર છે કે કઈ વસ્તુ શરીયતની અંદર જાયઝ છે કે જેના પર આપણે અમલ કરીએ. તો આ એક જાતની તકલીફ છે કે જે આપણને એક મિસાલ યાદ આવે છે. મંબાસાની અંદર એક હતો, તો તે વખતે એક આલિમ દીન આવીને મને આ વાત કહે છે. પોતે આલિમ દીન હતા, તો કહ્યું કે એક વખતે સવાલ જવાબનો પ્રોગ્રામ હતો, મોહરમ માટે એમને બોલાવવામાં આવ્યું હતું અને સવાલ જવાબનો પ્રોગ્રામ કર્યો, સેમિનાર કર્યું. તો આલિમ સવાલ કરે છે કે બોલા ના, મારે એક સવાલ છે. જન્ટ્સ પણ હતા અને લેડીઝ લોકો પણ હતા, અને લેડીઝ અલહમદુલ્લા પડદાની અંદર હતા, કાંઈ વાંધો, શરિયત પ્રમાણે બધું હતું. તો લેડીઝે ઉઠીને સવાલ કર્યું, કહ્યું કે અમોને મન્નત છે, અમારી માનતા છે કે આલમ આવે છે, એમાં હુસેન અલી સલામનો આલમ છે, હઝરત અબ્બાસનો આલમ છે, તો એના ઉપર ઇન્ડિયાની અંદર છે ને આપણે આપણી પછેડી ચડાવતા હતા, આપણી શાલ ચડાવતા હતા, ઘણી વખતે આપણી સારી હોય તો એ ચડાવતા હતા. હવે મુંબાસાની અંદર બધું બંધ થઈ ગયું છે, જમાતના માણસો આપણને કહે છે કે ના તમે બધું ના કરો, ના થઈ શકે. અને હવે આલિમ દીને ખબર હતી કે આ બધી વસ્તુ જે છે તકલીફ છે. દાખલા તરીકે એક આલમ હોય, એની અંદર દાખલા તરીકે 100 ઓરતો હોય, અને બધી ઓરતો પોતાની પછેરી લઈ આવીને, પોતાનો શાલ લઈ આવીને, પોતાની સારી લઈને અમે આલમ ઉપર ચડાવે, તો પ્રેક્ટિકલ નથી. આલમ ભરાય છે એકદમ, તમે કેવી રીતે ઉપાડી શકો? તો એટલા માટે મુંબાસાની અંદર કમિટી કહ્યું કે ના, જાયઝ નથી. જે બસ જે આલમ ઉપર જે ચડેલું છે, જે કપડું છે, એ છે, એનો તમે ઇઝ્ઝત કરો, ઇહતરામ કરો. આ શાઇરુલ્લાહ માંથી છે, શાઇર ઇમામ હુસૈન અલી સલામ માંથી છે, પણ ચડાવવાની જરૂર નથી. હવે આલિમદીન શું જવાબ આપે? અગર કે ના, કમિટી જે કર્યું છે બરાબર છે, તો કે આપણી માનતા છે, એનો હવે શું થાય? અમે માનતા કરી છે, મેં માનતા કરી છે કે મારી પછેરી જે છે આલમ ઉપર ચડાવું. હવે માનતા ઉપર અમલ કરવું પણ જરૂરી છે. હવે જમાતના માણસો મના પણ કરે છે, હવે કેવી રીતે સમજાવે એરોતને? ટોપી ચડાવી છે, મારો કોટ ચડાવવું છે, મારા શાટી ચડાવું છે, તમે કબૂલ કરો? એક વખતે તે ઓરતની મગજમાં આ વસ્તુ બેસી ગઈ કે આ વસ્તુ જે છે બરાબર નથી. સમજણ પડી ગઈ? કહેવાનો મતલબ એ છે, ઘણી વખતે રસમો રિવાજ જે છે આપણને શરિયતમાં લઈ જાય છે, અને ઘણી વખતે જે શરિયત નથી હોતો એને આપણે લાગે છે કે એ શરિયત છે. તો એક જાતનો આપણા માટે એક લલકાર છે, એક પડકાર છે. આપણે જોઈએ કે કઈ શરિયતની અંદર મોજૂદ છે અને કઈ રસમો રિવાજ છે. ઇન્ડિયાની અંદર હતો તો ઇન્ડિયાના રસમો રિવાજ હતા, આફ્રિકાની અંદર આવ્યા તો આફ્રિકાના રસમો રિવાજ હતા, અને હવે આપણે વેસ્ટની અંદર આવ્યા છીએ, અંગ્રેજી મુલકોની અંદર આવ્યા છીએ, તો એની અંદર પણ અમુક રસમો રિવાજ જે છે એ આપણે ઘણી વખતે આંખ મીચીને બ્લાઇન્ડલી આપણે ફોલો કરીએ છીએ, અને પછી આપણને લાગે છે કે આ શરિયત છે નહીં. તો એ સમજવાની, દીની તાલીમ લેવાની જરૂર છે કે જેથી કરીને આપણને ખબર પડે કે કઈ શરિયતમાં છે અને કઈ નથી. ત્રીજી વસ્તુ જે છે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જે છે અને ટીવી જે છે એ ચેલેન્જ બની ગયો છે. એક વખતે એક મોમિન ભાઈ હતો, મજલિસનો ટાઈમ થઈ ગયો હતો, તો પોતાના જવાન દીકરાને કહે છે, જવાન દીકરાઓ હતા, દીકરીઓ હતી, હવે મજલિસનો ટાઈમ થઈ ગયો છે, આપણે ચાલો જઈએ. હવે મજલિસનો ટાઈમ થઈ ગયો છે કે ના બાપા, આ ટીવીની અંદર આ જે આ પ્રોગ્રામ આવી રહ્યું છે, મને આ જોવું છે. છોકરી કહે કે ના, મને ઇન્ટરનેટની અંદર મને આ વસ્તુ જોવી છે નહીં. તો તમે જોશો કે મિમ્બર ઇમામ હુસેન અલી સલામની અસર જે છે આ જમાનાની અંદર કમ્પેર કરતા, જે ટીવીની અંદર જે ચેનલ્સ આવે છે, ઇન્ટરનેટની અંદર જે પ્રોગ્રામ આવે છે, એના થકી મિમ્બર હુસેન અલી સલામનો આજે અસર જે છે ઓછું થઈ ગયું છે. મિમ્બર હુસેન એક છે, પણ ટીવીની અંદર ચેનલ્સ જે છે, તમે અગર ડીશ રાખો તો કેટલા ચેનલ્સ તમને મળે છે? 200, 300, 400, અમેરિકાની અંદર 500 ચેનલ સુધી તમને મળે છે. એકથી બીજા ચેનલની અંદર તમે જાઓ તો શૈતાનના મેમ્બરો આજે 400 છે, ઇમામ હુસૈન અલી સલામનો મેમ્બર 1 છે. તો શૈતાનના ચેનલ જે છે, શૈતાનના મેમ્બર આજે વધી ગયા છે. તો બચ્ચાઓ જે છે એના અસરમાં આવી ગયા છે. તો તમે કહો કે મજલિસની અંદર ચાલો, આઝાદારીની અંદર ચાલો, આજે જુમેરાત છે મજલિસની અંદર ચાલો, આજે સેટરડે નાઈટ છે, કાલે તમે આરામનું છે, ચાલો કે નહીં અમારે પ્રોગ્રામ અને ટીવીની અંદર આ પ્રોગ્રામ આવે છે, આ મને જોવું છે. આ એક જાતનું ચેલેન્જ છે. તો એની અંદર બેલેન્સ રાખવાની જરૂર છે. આપણા બચ્ચાઓને સમજવાની જરૂર છે કે તમે ટીવીની અંદર જે હલાલ પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો, પણ આ એક આઝાદારી જે છે આપણા માટે એક નહેમત છે, એના માટે ઇમામે કુરબાની આપી છે.
એને તમે કેવી રીતે મૂકી શકો અને તમે કહો કે ના મને આ પ્રોગ્રામ જોવું છે, એ ના થઈ શકે, ના થઈ શકે. અને એની અંદર શૈતાન કામયાબ થઈ ગયો છે. અને તમે જોશો કે મીડિયા જે છે એ બહુ જ અસરકારક છે. જેવી રીતે એડવર્ટાઇઝમેન્ટની અંદર વિચારો મૌલાના મિંબર ઉપર એક કલાક સુધી રાડ પાડીને ચીખીને તમને કુરાની આયત શીખવતો હોય અને સમજાવતો હોય એનો અસર બહુ તોરાને પડે, પણ એડવર્ટાઇઝમેન્ટ 10 સેકન્ડનો એડવર્ટાઇઝમેન્ટ થશે બચ્ચો કહે છે બાપા મને આ વસ્તુ લેવી છે, કેટલો અસરકારક છે. એડવર્ટાઇઝમેન્ટની અંદર એ લોકો જે પ્રોફેશનાલિઝમ યુઝ કરે છે, આપણે ચોકલેટ લોકોને વેચવું હોય, પરફ્યુમ વેચવું હોય, દારૂ વેચવું હોય, 10 મિનિટ 10 સેકન્ડ 15 સેકન્ડનો એડવર્ટાઇઝમેન્ટ હોય છે, પણ મગજની અંદર ઉતરી જાય છે વિચારો મૌલાના એક કલાકથી રાડ ઉપાડે છે કોઈનું સાંભળતું નથી. ટીવીનો અસર વધી ગયો છે કે નથી વધી ગયો? તો આપણને જરૂરી છે કે આપણે પણ કોશિશ કરીએ કે એવા એવા પ્રોગ્રામ કરીએ કે જેની અંદર બચ્ચાઓને જવાનોને એક જાતનું આકર્ષક એટ્રેક્શન થાય. દાખલા તરીકે આજે પ્રોગ્રામ જે કરવામાં છે, સેમિનાર કરવામાં છે, પાઉ અલહમદુ ખુશ થયું કે આજે એક જવાન આવીને એક જવાન મોમિન આવીને આપણી પાસે ફ્રેન્ચની અંદર તકરીર કરી અને સાથે સાથે પાવર પોઈન્ટનો પ્રોગ્રામ હતો, માણસો જોઈ શકે, સાંભળી શકે, એ જાતનો આકર્ષક છે, એટ્રેક્શન છે. આવી રીતે અગર આપણે ઇન્ટરનેટને પણ યુઝ કરીએ અને ટીવી અને એડવર્ટાઇઝમેન્ટની અંદર જે પ્રોફેશનાલિઝમ યુઝ કરવામાં આવે છે અને જે સાયકોલોજી યુઝ કરવામાં આવે છે, અગર આપણે યુઝ કરીએ તો આપણા બચ્ચાઓ છે દીન તરફ પાછો આવે. મદ્રસાની અંદર છે, મજલિસોની અંદર છે, સેમિનારની અંદર છે, આપણે કોશિશ કરીએ, પ્રોગ્રામ રાખીએ. દાખલા તરીકે સ્કૂલની અંદર આપણે ધારો શ્રીમિત ડોડોમાની અંદર આપણી પાસે સ્કૂલ છે, તો ઘણી વખત શું કરીએ કે હું ક્લાસમાં જાઉં, એક કલાક 40 કે 45 મિનિટનો મારો એક ક્લાસ હોય છે, તો નાનો પ્રોજેક્ટર લઈને હું જાઉં, 10 મિનિટનો ક્લિપ એ લોકોને દેખાડું, એ લોકોને કંઈ સમજાવું કે મને આના ઉપર માના ઉપર મને ડિસ્કસ કરવું છે, તમારી સાથે ભાસ કરવું છે, તો એ ડિસ્કસ ફક્ત મોઢેથી કરો, કે પહેલાં તમે આ 10 મિનિટ જે ક્લિપ છે તમે જોઈ લો, 10 મિનિટનો ક્લિપ એ લોકોને દેખાડું, અને પછી હવે તમે શું જોયા, એમાંથી શું તમે શીખ્યા, આપણે એના ઉપર હવે ભાસ કરીએ, તો એનો અસર જે છે વધારે પડે છે. કે ના કઈ વસ્તુ કારણ કે જોયું છે, તો જે વસ્તુ જે માણસ જોયા હોય સાંભળ્યા હોય એના કરતા વધારે બહેતર છે, તો એનાથી વધારે અસર પડે છે અને માણસો એ સમજવાની કોશિશ કરે છે. કારણ કે માણસોને જવાબદારી ગમતી નથી, મલિસમાં શા માટે આવવાનું ગમતું નથી કે મૌલાના એ જ કહે છે કે આ હલાલ છે, આ હરામ છે, આ વાજિબ છે, આ હરામ છે, તો જવાબદારી ન તો નિંદ પડી જાય છે કે આ કયામતના દિવસે આ અઝાબ પડશે, કબરની અંદર આ તકલીફ થશે, આ અઝાબ પડશે, અને આવી રીતે અજગર આવીને સાંપ આવીને તમને કરડશે. તો મજલિસની અંદર આવીને ઘણી વખતે બોલાની વાતની ઉપર વિચાર કરો તો નાતના નિંદર ઉડી જાય, પણ ટીવીની અંદર અગર પ્રોગ્રામ જોયો તો મને સરસ નિંદર આવે છે કે નહીં? તો આપણે કોશિશ કરવાની જરૂર છે કે આપણે તબલીગના નિયમો જે છે, તબલીગની જે વસ્તુઓ જે છે આપણે બદલાવીએ અને મોડર્ન કરીએ, કે જેથી કરીને જવાનોને પણ એક જાતનું એટ્રેક્શન થાય. કારણ કે માણસો આજે દુનિયાની અંદર માણસો આખો દિવસ તે કામ કરતો હોય અને પછી રાતની અંદર આવીને પછી વાળો પછી અઝામની ખાલી મજલિસો સાંભળે, તો પછી કે આખો દિવસ હું થાકી ગયો છે, મોડા લાગે છે, હું જાનમાં જઈશ, તો એને થોડું લજ્જત ખાપે છે. તો એના માટે આપણે કોશિશ કરવાની છે કેવી રીતે મદ્રસાની અંદર મજલિસોની અંદર આપણે એવા ટોપિક અને મોઝુ લાવીએ કે જેથી કરીને માણસોને ઊંચી ટેકનિક, મતલબ કે ઊંચી ટેકનોલોજી જે છે, મોડર્ન ટેકનોલોજી આપણે એને અપનાવીએ કે જેથી કરીને માણસો મજલિસોની અંદર પણ આવે. એક બીજો ચેલેન્જ આલિમ દીન માટે, ઝાકિર હુસેન માટે, મદ્રસાના મુઆલ્લિમ માટે એ છે કે આજે મીડિયા જે છે એ ઇસ્લામનો દુશ્મન બની ગયો છે. કોઈ પણ મીડિયાને તમે જુઓ તો ઇસ્લામ ઉપર જ, ઇસ્લામના વિરુદ્ધ જ બોલવામાં આવે છે કે ઇસ્લામ એક ઘાતકી દીન છે, એક ઝનૂની દીન છે. જેટલા પણ ટેરરિસ્ટ છે દુનિયાની અંદર બધા મુસલમાન છે. ઇસ્લામ આવું શીખવે છે કે કુરાન જે છે જૂની કિતાબ છે, ઇસ્લામ જૂની કિતાબ છે. જો ઇસ્લામની અંદર છે કે બેડાઓને ધણીની રજા વગર બાંડી કરવાની રજા નથી, આ શું છે? આ તો કે ખાનાની જિંદગી છે ઇસ્લામની અંદર. તમે જો કે બેડાઓને હિજાબ વગર જવાની રજા નથી, એક જાતનું કેદખાનું છે ઇસ્લામની અંદર. કેમ કે એક મર્દને 4 બૈરી કરવાની રજા છે, એક બૈરીને 2 મર્દ પણ કરવાની રજા નથી. કે આ તો ઇનઇક્વાલિટી છે, ગેર ઇન્સાફ છે. કેવી રીતે થઈ શકે? આવા બધા હુમલા કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા? આવી બધી વસ્તુ કહેવામાં આવે છે મીડિયાની અંદર, તો બિચારો જવાન જે છે ગભરાઈ જાય છે. અરે કે આ તો મીડિયા ઉપર, ઇસ્લામ ઉપર જ હુમલો થાય છે, અને જે ઇસ્લામ ઉપર હુમલો કરે છે એને જ વધારે વોટ મળે છે. આજે અમેરિકાની અંદર જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ચાલી રહ્યું છે તમે સાંભળી રહ્યા છો, એની અંદર ઇલેક્શનની અંદર જે આવે છે, કેન્ડિડેટ્સ આવે છે, શું બોલે છે? ઇસ્લામને વિરુદ્ધ બોલે છે, અને ઇસ્લામને વિરુદ્ધ બોલે છે, માણસો કોઈ થાય છે તાળીઓ પાડે છે, અને એને લાગે છે નહીં એના વિરુદ્ધ બોલીશ તો મને ઇમિગ્રેશનના વિરુદ્ધ બોલીશ, ઇસ્લામના વિરુદ્ધ બોલીશ, મિડલ ઇસ્ટના વિરુદ્ધ બોલીશ, ઈરાનના વિરુદ્ધ બોલીશ, લેબનાનના વિરુદ્ધ બોલીશ, તો આજે મને ઇલેક્શન વોટ મળશે, મને વોટ નહીં મળે
તો દરેક ઠેકાને ઇસ જાણે કે એ લોકોએ ઇસ્લામ ને દુશ્મન સમજી બેઠા છે અને ઇસ્લામ ઉપર જ એ લોકો હુમલો કરે છે. હવે આ હાલતની અંદર એ જવાન બિચારો સ્કૂલમાં જાય કેવી રીતે જાય, શું કરે? બધા એને નીચે નજરથી જુએ છે કે તમારા ઇસ્લામની અંદર અગર કોઈ ચોરી કરે તો હાથ કાપવામાં આવે છે. કેટલો ઘાતકી, કેટલો ગેર ઇન્સાફ દીન છે. આ ઇસ્લામ તમારું છે કે ઇસ્લામ અગર કોઈ ઝિના કરે, અગર શાદીશુદા હોય તો એને 100 ચાબુક મારવામાં આવે, કુરાનની અંદર છે 100 જલ્દ. અને અગર તે શાદીશુદા ના હોય, શાદીશુદા હોય અને જેને અગર અફેર કરે, અગર ઝિના કરવા લાગે તો પેલા તો તમે પથ્થરબારી કરીને તમે મારી નાખો. આજે તમારું દીન કોઈ આવીને તમને આવી રીતે કહે કે તમે કેવી રીતે ઇસ્લામની હિફાઝત, કેવી રીતે ઇસ્લામની ડિફેન્ડ કરો? આ બધા ઇસ્લામની અંદર શરિયતના જે કાયદા કાનૂન છે એની અંદર એક ફિલોસોફી છે, એમ જ નથી. પણ એ જવાનને સમજવાની જરૂર છે કે જેથી કરીને સ્કૂલની અંદર, યુનિવર્સિટી, કોલેજની અંદર અગર આવી રીતે ડિસ્કસ કરવામાં આવે તો પોતે એનો એલ્મ હોય કે કેવી રીતે પોતે ઇસ્લામની હિફાઝત કરી શકે છે. એની અંદર કારણ કે એલ્મ હોતો નથી, શું કરે છે? દૂર રહી જાય, દૂર રહી જાય. પોતાને ઘણી વખતે ઇસ્લામ પોતે મુસલમાન છે પણ નથી કહેતો, એહસાસે કમતરી થઈ જાય છે, મુસલમાનોને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે. નથી આવી જતો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, પોતાને મુસલમાન કહેતા એ ડરે છે. ટંઝાનિયા અંદર એક વખત હતો કે જેની અંદર એક જમાનાની અંદર મુસલમાનો જે છે, કારણ કે જે લોકો ત્યાં સ્ટાન્ડર્ડ 7 સુધી પ્રાઇમરી સ્કૂલ જે છે એ ફ્રી હતું, બધાને મળતું, પણ સેકન્ડરી સ્કૂલ્સ બહુ જ થોડી હતી. તો તે વખતે હુકુમત જે છે ક્રિશ્ચિયન્સ લોકોને, ગેર મુસ્લિમને સેકન્ડરી સ્કૂલની અંદર અને એના પછી કોલેજ અને યુનિવર્સિટીની અંદર ચાન્સ આપતા હતા. બહુ જ થોડા મુસલમાનોને ચાન્સ મળતા હતા, ગેર મુસ્લિમને વધારે ચાન્સ મળતો હતો. તો એના કારણે શું થતો હતો કે માણસો પોતાનું નામ બદલાવી નાખતા, પોતે મુસલમાન હોય પણ નામ બદલાવી નાખતા. મોહમ્મદ નામ હોય પીટર રાખી લે, યુસુફ નામ હોય જોસેફ રાખી લે, અને અગર મોહમ્મદનો પણ નામ હોય તો પછી એનું નામ બદલાવી નાખે, મારું નામ મોડું છે. હાલાકી આજે આપણી એક આઈડેન્ટિટી છે, મુસલમાનોની આઈડેન્ટિટી છે, આપણે મુસલમાન છે, ગૌરવની સાથે, ફખરની સાથે આપણે કેવું જોઈએ કે આપણું દીન જે છે ઇસ્લામ છે. પણ એ તાકાત અને એ ફખર મોજૂદ છે કે નથી? અગર છે તો બહુ સારી વાત છે, પણ અગર નથી તો એ જગ્ન ચેલેન્જ છે, તકલીફ છે. તો કેવી રીતે આપણે પોતાના દીન માટે એક જાતનું ગૌરવ લાવીએ કે નહીં હું એક મુસલમાન છું? એટલા માટે માણસો ખબર છે કે શરીયત અંદર દાઢી નથી, શરીયત અંદર દાઢી મોજૂદ જરૂરી છે, શેવ કરવું જે છે હરામ છે નથી, પણ આપણે દાઢી નથી રાખતા. શા માટે? માણસો કહે છે મુસલમાન છે, આ દાઢી જે છે ઇસ્લામની નિશાની છે, તો શાયદ કરી લઉં. બીજા પણ ઘણા કારણો હશે, પણ એક કારણ એ પણ છે કે માણસો મારી દાઢીને જોશે કે છે કે મુસલમાન છું. વખતે આપણી માં બહેનો જે છે હિજાબને પહેરતા ડરે, એટલા માટે છે કે છે કે મુસલમાન ઓરત છે, છે કે નહીં? ડરતી ડરે છે. હાલાકી શરિયતે કહ્યું છે કે હિજાબ તમારા માટે વાજિબ, તમે ઘરથી બહાર તમે એક કદમ પર બહાર કાઢો હિજાબ વગર તો આના આટલા અઝાબ છે. એ મારું મોઝુ નથી, પણ ડરે છે ચાદર પહેરવા માટે, કારણ કે અહેસાસે કમતરી છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે. હાલાકી સૂરતુલ બકરાની અંદર અલ્લાહ સુબહાનહુ તઆલા શું ઇરશાદ ફરમાવ્યું છે, વલા અબ્દુન મુમિનુન ખૈરુન મિન મુશરિકિન વલા વાજબકુમ, કે એક મોમિન બંદો જે છે મુશરિક કરતા બહુ જ બહેતર છે. પછી ભલે તમને મુશરિક સારો લાગે, મુશ્રિકનો કલ્ચર તમને સારો લાગે, એ લોકોની રહેણી કરણી તમને સારી લાગે, એ લોકોની આદતો તમને સારી લાગે, પણ ઈમાન અને ઇસ્લામ તમારા માટે બહેતર છે, તમે એને ના મૂકો. અને કુરાનની બીજી જગ્યાની અંદર અલ્લાહ સુબહાનહુ તઆલા શું કહે છે, વલા તહિનુ વલા તહઝનુ, તમે હુઝન ના રાખો, ગમી ના રાખો, તમે પોતાને નાના ના સમજો, વા અન્તુમુલ અઅલૌના ઇન કુન્તુમ મુમિનિન, અને તમે ઊંચા છો અગર તમારી અંદર ઈમાન છે. છાતી ઠોકીને કહો મુસલમાન છું? માણસોને આજકાલ ખબર પડે છે, જે લોકો જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે ઇસ્લામના બારામાં, કુરાનના બારામાં જ્યારે રિસર્ચ કરે છે, લોકોને ખબર છે કે ઇસ્લામની અંદર જે કાયદા કાનૂન છે, જે શરિયત છે, એ તો બહુ જ બહેતર છે, બહુ જ સારા છે, અને ઘણા બધા માણસો ઇસ્લામ મુસલમાન થાય છે. પણ એ જવાબદારી આપણી છે, આપણે છાતી ઠોકીને આપણે મુસલમાન છીએ, અને એની અંદર તમે જે સમજો છો એ ગલત છે.
આપણે સ્ટડી કરીએ અને દોસ્તો સાથે વાતો કરીએ કે આ બધી વસ્તુ જે છે એ ઇસ્લામી અંદર એટલા માટે છે કે આપણા માટે જરૂરી છે અને આપણા કોમ માટે તે સુધારો છે. અને એની અંદર ઘણી વખત આપણા જવાનો જે છે, હાલાંકી આપણા જે એક બીજો જે આપણા માટે એક લલકાર છે, આપણા માટે એક પડકાર અને ઘણા બધા ચેલેન્જીસ છે, પણ હું જોઈ રહ્યો છું કે વખત બહુ જલ્દીથી જઈ રહ્યો છે. એક બીજો ચેલેન્જ જે અમારી સામે જે આવે છે કે આપણા માટે જે આદર્શો છે, આપણા માટે જે મોડલ છે, રોલ મોડલ છે, એ કોણ છે? આપણા ઇમામો છે, એ આપણા રોલ મોડલ છે. કરબલાના શહીદો છે, એ આપણા રોલ મોડલ છે. પણ આપણા જવાનો માટે આજે અલી અકબર રોલ મોડલ છે, જનાબે કાસિમ રોલ મોડલ છે, ઓનો મોહમ્મદ રોલ મોડલ છે, રસૂલ ખુદાની સીરત ઉપર આપણે ચાલવાની કોશિશ કરીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, તમે હું જોઈ રહ્યો છું, મુમિની તમે બહુ જ કોશિશ કરી રહ્યા છો, પણ ઘણી વખતે જવાનોને તકલીફ પડે છે. શા માટે? કારણ કે એ જમાનાની અંદર આપણે જિંદગી જીવ રહ્યા છીએ, એ ટીવીની અંદર અને ઇન્ટરનેટની અંદર, કે આપણા રોલ મોડલ જે છે ઇમામો અને શહદાએ કરબલા બાકી નથી રહ્યા, એ સેલિબ્રિટીઝ બની ગયા છે. ટીવી ઉપર જે સેલિબ્રિટીઝ, જે લોકોનો માન હોય, આજે તમે જુઓ કે એક પ્રેસિડેન્ટને જેટલો માન ના મળતો હોય, પ્રાઇમ મિનિસ્ટરને જેટલો માન ના મળતો હોય, એટલો આ સેલિબ્રિટીનો મળે છે. છે કે નથી? એ લોકો જ્યાં પણ જાય છે માણસો ભેગા થઈ જાય છે. અને હવે એ લોકો જેવો જેવો માણસ, મર્દો પણ છે, ઓરતો પણ છે, મર્દ જેવી રીતે વારનો ફેશન રાખે, આપણા જવાનો કે મને આવી રીતે વાર રાખવું છે, જેવી રીતે કપડાં પહેરે, પાટલૂન પહેરે, કે મને આવી રીતે પાટલૂન પહેરવું છે, કે જે જેવી રીતે શૂઝ પહેરે છે એવી રીતે મને પહેરવું છે, જેવી રીતે એ ચશ્મા પહેરે છે મને એવી રીતે પહેરવું છે, જેવી રીતે એ ચાલે છે, એ ફરે છે, મને એવી રીતે કરવું છે. તે આપણા રોલ મોડલ થઈ ગયા છે. આપણે ઇમામોને મૂકી દીધા, શહદાઓએ કરબલાને મૂકી દીધા, આ લોકો સેલિબ્રિટીઝ જે છે, મોટા મોટા સેલિબ્રિટીઝ. હાલાંકી એ લોકોની જિંદગી ઉપર તમે નજર કરો, તે લોકોની જિંદગી જે છે જાનો કરતા પણ વધારે બહેતર છે. જે લોકો ડિપ્રેશનમાં જે હોય છે, ફ્રસ્ટ્રેશનમાં, આ તો બધું દેખાવાની વસ્તુ છે, પણ એવી રીતે એ લોકો દેખાડે છે આપણને કે આપણને લાગે છે કેટલા ખુશ છે, લોકો તો દુનિયાની અંદર જન્નત બનાવી નાખ્યું છે. આપણા બચ્ચાઓને સમજો, આ એક જાતનું ચેલેન્જીસ છે કે જે આપણે આપણા બચ્ચાઓની સાથે બેસીને ડિસ્કસ કરી, કે આ સેલિબ્રિટીઝને પછવાડે તમે જઈ રહ્યો છો, એનામાં એના જેમ તમે વાર બનાવવા માંગો છો, એના જેમ તમે ચાલવા માંગો છો, નહીં, નથી. એ લોકો જે છે એ લોકો જિંદગીની અંદર તકલીફમાં છે. તમે જોશો કે કેટલા સેલિબ્રિટીઝ મોટા મોટા પૈસા વાળા હોય છે, આપઘાત કરી લે છે, દારૂમાં વટાઈ જાય છે, ડ્રગ્સ લઈ લે છે, અને ખરાબ હાલત. એક મને મેમ્બર ઉપર એ લોકોનું નામો નથી લેવું એ લોકોનું, પણ તમે જો એક એક સેલિબ્રિટીનો તમે જો એની જિંદગીને તમે તો રિસર્ચ કરો કે કેવી હાલતની અંદર લોકો જીવી રહ્યા છે. પણ આપણા બચ્ચાઓ નથી માનતા, ટીવીમાં જુએ છે કે આટલી હાલ, આટલો બધો ફેમ છે, આટલા બધા માણસો લોકોના પછવારે ગાંડા છે, તે લોકો પણ એમના પછવારે ચાલ્યા જાય છે. હાલાંકિ સૂરે કસસની અંદર અલ્લાહ સુબહાનહુ તઈરશાદ ફરમાવે છે, જો બે જાતના રોલ, કુરાન મજીદ આપણે ભણીએ તો તમે જોશો કે આપણી પાસે બે જાતના રોલ મોડલ છે. એક રોલ મોડલ જે છે શૈતાની રોલ મોડલ છે, શૈતાની આદર્શો છે, જે કે જેની પછવારે દુનિયા જે છે દોટ મૂકે છે, અને બીજા જે છે મુમિનીન રોલ મોડલ છે, કે જેની પછવાડે બહુ જ ઓછા જાય છે. કુરાન શું કહે છે સૂરતુલ કસસમાં? વજઅલનાહુમ અઇમ્મતન યદઉના ઇલાન નાર. એક એવા ઇમામો છે એ લોકોના, એવા રોલ મોડલ છે, એવા લીડર છે, કે જે લોકોને યદઉના ઇલાન નાર, આગ તરફ બોલાવે છે. પણ લોકો જઈ રહ્યા છે, તમને ખબર નથી પડતી. જ્યારે બીજી બાજુ આપણી પાસે ઇમામો જેવા રોલ મોડલ છે, વજઅલનાહુમ અઇમ્મતન યહદઉના બિઅમરિના, એ ઇમામો છે કે જે આપણને હિદાયત કરવા માંગે છે, જવાબદારી શીખવાડવા માંગે છે, જિંદગીનો મકસદ સમજાવવા માંગે છે, પણ એના ઉપર આપણે અમલ નથી કરતા. મારા ભાઈઓ, કુરાન મજીદની અંદર છે કે દરેક ઇન્સાનને પોતાના લીડરની સાથે, પોતાના રોલ મોડલની સાથે મશહૂર કરવામાં આવશે. અગર અમે ફલા ઇન્સાનની જેમ ચાલીએ છીએ, વર્તીએ છીએ, કપડાં પહેરીએ છીએ, એની સાથે કયામતના દિવસે અમને મહશૂર કરવામાં આવશે. અને અગર આપણે ઇમામના પેરોકાર છીએ, ઇમામના મુત્તબઈનમાંથી છીએ, તો ઇમામો સાથે, નબીઓની સાથે આપણને મહશૂર કરવામાં આવશે. આપણો ફેસલો આપણને કરવાનો છે. આપણે કોને 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 કોની પછવાડે આપણને જવાનું છે, કયામત દિવસે કોની સાથે મને મહશૂર કરવામાં આવશે, તો એના માટે આપણા જવાનોને સમજાવવાની જરૂર છે. અને આ એક જાતનો ચેલેન્જ છે. અને પછી બીજો ચેલેન્જ, આખરી ચેલેન્જ, ઇન્શાઅલ્લાહ હું મસાહેબ તરફ આવું છું. મારા દોસ્તો, મગરબી મુલ્કની અંદર જે સ્કૂલોની અંદર આપણા બચ્ચાઓ જાય છે, એ સ્કૂલ પણ એક આપણો એક ચેલેન્જ છે. ઘણી વખતે અમુક ગોમની અંદર જમાતે કોશિશ કરીને પોતાની સ્કૂલ ખોલી છે, જમાતે સ્કૂલ ખોલી છે. શા માટે? કે જેથી કરીને આપણી પોતાની સ્કૂલ હોય, ઇસ્લામિક સ્કૂલ હોય, તો એની અંદર આપણા બચ્ચાઓને
એ સ્કૂલની અંદર દુનિયાની પણ તાલીમ મળે, સેક્યુલર પણ એજ્યુકેશન મળે, એકેડેમિક પણ એજ્યુકેશન મળે અને સાથે સાથે દીની તાલીમ પણ મળે. તંઝાનિયાની અંદર આપણી પાસે દાર એસ સલામની અંદર પોતાની અલ મુન્તઝિમની સ્કૂલ છે, અરુશિયાની અંદર જાફરી સ્કૂલ છે, મુબાસાની અંદર જાફરી સ્કૂલ છે. કોશિશ કરે છે કે એ લોકો ગેર મુસ્લિમની સ્કૂલમાં ન જાય, આપણે પોતાની સ્કૂલ હોય તો આપણને ખબર પડે કે આપણા બચાવ શું શીખે છે, આપણા કેવા મુઆલિમો છે. એટલે સહેલી વાત નથી સ્કૂલ ખોલવું, સ્કૂલ ચલાવવું. જે મને ખબર છે આ એક બહુ જ મોટી ચેલેન્જ છે. રિયુનિયનની અંદર મને લાગે છે કે એક સ્કૂલ પણ ખોલવામાં આવી છે કે જેથી કરીને આપણા બચાવો જે છે પોતાની જમાતની સ્કૂલની અંદર, કોમની સ્કૂલમાં જાય કે જેથી કરીને લોકોને દુનિયાની સાથે એની તાલીમ પણ મળે. તો જ્યારે લોકો ગેર મુસ્લિમના સ્કૂલમાં જાય છે તો ત્યાં શું શીખે છે? કારણ કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે બચ્ચાઓનું દિલ જે છે જાણે કે એક અર્ધુલ ખાલિયા છે, એક પ્લેન જમીન છે, જેની અંદર જે પણ તમે વાવો એ નીકળે. દરેક વસ્તુ કબૂલ કરે છે અને એના માટે રોલ મોડલ પેલે મા બાપ હોય છે અને પછી જ્યારે સ્કૂલમાં જાય છે તો એનો રોલ મોડલ કોણ બને છે? એનો ટીચર બને છે. તો એ ટીચર્સ એને જે કહે તરત જ એક્સેપ્ટ કરે છે, કબૂલ કરે છે. તો એ ટીચર કોણ છે? મુસલમાન છે કે ગેર મુસલમાન છે? દારૂ પીએ છે કે નથી પીતો? શું સમજાવે છે? ઇસ્લામના વિરુદ્ધ બોલે છે કે નથી બોલતો? હિજાબની રજા આપે છે કે નથી આપતો? ટીચર્સને મૂકી દો કે આ જે પોતે જે જે બચ્ચાઓ સાથે, ક્લાસમેટ સાથે, ફ્રેન્ડ સાથે, એ લોકોના ફ્રેન્ડ્સ કોણ છે, એ લોકોના વિચારો શું છે, ચેલેન્જ છે કે નથી. એના માટે આપણે મા બાપ થોડા જરા વિચાર કરવાની જરૂર છે કે સ્કૂલમાં જતો હોય આપણે પોતે આગળ સ્કૂલ ના ખોલી શકતા હોય. ઇન્શાલા ફ્યુચરની અંદર, મુસ્તકબલની અંદર તમે એના ઉપર પણ વિચાર કરશો અને ઇન્શાલા પેલી જમાતની અંદર તમારી પોતાની એક ઓમની પણ એક સ્કૂલ હશે. મને ખબર છે આસાન નથી, દૂર દૂર બધા મા બાપ રહે છે, એક સ્કૂલમાં લાવો આ તે આસાન વસ્તુ નથી. પણ કમસે કમ બચ્ચાઓ જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે પાછા જ્યારે આવે છે તો એ લોકોની સાથે બેસીને આપણે અડધી કલાક રોજની બેસીને સાથે ભાસ કરે છે. તમે આજે સ્કૂલની અંદર શું શીખ્યા? તાર કિતાબ ચો ખોલીને આપણે જોઈએ કે જો આપણે મુસલમાન છે લોકો આમ તમારો ટીચર આવી રીતે કહે છે તો આ શરિયતની વિરુદ્ધ છે આવી રીતે. તો આ સમજાવવાની મા બાપ અગર એક્ટિવ હોય તો બચ્ચાઓ ઇન્શાલ્લા હિદાયતમાં બાકી રહી શકે છે. પણ એના માટે થોડું ટાઈમ દેવાની જરૂર છે, ટાઈમ દેવાની જરૂર છે. જેવી રીતે આપણે ટીવી જોવા માટે ટાઈમ છે, વોટ્સએપની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર આપણી પાસે આટલા બધા ટાઈમ મોજૂદ છે, તો આપણા બચ્ચાઓ સાથે, ભાઈઓ બહેનો સાથે ટાઈમ નહીં આપી શકીએ? જરૂર આપી શકીએ છીએ, ટાઈમ દેવાની જરૂર છે. તમે જુઓ હું મસાજ ઉપર આવું છું. જરા બે ઝૈનબ અલિયા મકામ જ્યારે ઇમામ હુસેન અલી સલામ સાથે શાદી કરી ત્યારે એમની શરત શું હતી? કે મારી મોહબ્બત મારા ભાઈ સાથે બહુ છે, ઇમામ હુસેન અલી સલામ સાથે બહુ જ મોહબ્બત રાખું છું, તો હું ચાહું છું કે તમારી સાથે શાદી કરું. પણ મિયત કી બનકર ગવાહી દુનિયા મે તેરા માતમ રહેગા, ઝૈનબ કા તુજસે વાદા હૈ ભાઈ દુનિયા મે તેરા માતમ રહેગા, ઝૈનબ કા તુજસે વાદા હૈ ભાઈ દુનિયા મે તેરા.